કરે છે ને. હવે આ પેરેન્ટ્સ છે, તમારી જર્ની કેવી રહી, તમને કેવું સેલરી મળ્યો અને વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ, તમે ડાયરેક્ટલી પૂછી શકો છો બાળકોને. અને તમારે તમારે જે અહિયાં સુધી પહોંચ્યા છો, ચારે ચાર છોકરાઓ, તમારે સિસ્ટમને થેન્ક્સ કરવું જોઈએ. મારી કોલેજ પોલિટેકનિક, એની મારા હસબન્ડ રી રાજકુંડ નવા. ઓકે, સો એમના થ્રુ કામધેનુ યુનિવર્સિટીએ જે તને સપોર્ટ કર્યો, ઓકે, અને તમે ત્યાં સુધી પહોંચ્યા છો, તો આજે તમારે એમને થેન્ક્સ કહેવું જોઈએ. તમે એમની સાથે ડાયરેક્ટલી વાત કરી લો. હેલો હેલો, હા બોલ, એક જગ્યા પર બેસી જા. હવે બોલો. અમારે કોલેજ નું છે, પછી આ ઇન્ટર્નશિપ પતે પછી અમે આવીને કોલેજ કન્ટિન્યુ કરી શકીએ. જો તને ઘણા બધાએ શું કહેવાય, બીજી જગ્યા પર જવા માટે તમને તમને લોકો કહી રહ્યા છે કે બેટા તમે અહીંયા 1.5 લાખ તો મહિને કમાઈ લો છો, તો હવે તમે અહીંથી ન્યુઝીલેન્ડ જાઓ. પણ વિશ્વા ગાઈડન્સ, કામધેનુ યુનિવર્સિટી કે તમારી કોલેજ બિલકુલ નહીં ઈચ્છે કે જ્યાં સુધી તમે તમારી ડિગ્રી અર્ન નથી કરતા, ડિગ્રી લેતા નથી. અત્યારે તમે 19, 20, 21, 22 વર્ષની ઉંમરે તમને 1.5-2 લાખ વધારે લાગે છે. હલો, મેડમ નો અવાજ મ્યુટ થઈ ગયો. મેડમ મ્યુટ છે. એનાથી વધારે જ કમાશો, પણ એનાથી ખુશ થવાની જરૂર નથી. મેડમ પહેલેથી, હા બોલો. યસ, એની કરતા તમારી ઇન્ટર્નશીપ પતી જાય, એની સાથે ડેનમાર્ક ગવર્મેન્ટ, યસ, એતેશ્યામને તો ડિપ્લોમા હોલ્ડર થઈ ગયા છે, એતેશ્યામને ડેનમાર્ક ગવર્મેન્ટે ડિપ્લોમાની ડિગ્રી બી, એ સર્ટિફિકેટ અમે અહીંયા હમણાં બધાની સાથે શેર પણ કરીશું. એતેશ્યામ, આપ તમારી પાસે ડિપ્લોમા જે તમે ત્યાં મળ્યું એ સર્ટિફિકેટ અત્યારે છે તમારી પાસે? એટલે મેડમ એ પીડીએફમાં જ આવ્યા, પેલું નથી આવ્યું. ઓકે, તો હું સિસ્ટમમાં બધાને શેર કરી દઈશ કે ડિપ્લોમાની, ડેનમાર્ક ડિપ્લોમાની ઓલ ઓવર વર્લ્ડમાં બહુ જ વેલ્યુ છે. એ સર્ટિફિકેટ બી અમે તમારી સાથે શેર કરીશું કે એની એટલી બધી વેલ્યુ છે કે અમે નાના હતા ને તો પશુપાલનમાં ડેનમાર્ક જ હંમેશા ફેમસ, એ જ એનું જ નામ આવતું હતું. અને તમને ત્યાંની ડિપ્લોમા મળે તો એ તમે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધે એટલી જ ડિમાન્ડ છે. પણ તમને કોઈ ગમે તે લાલચ આપે, 19-20 વર્ષે અમે સમજી શકીએ છીએ, પણ અમારી સંસ્થા, તમારી તમારી પોતાની કોલેજ કે યુનિવર્સિટી બિલકુલ નહીં ઈચ્છે કે તમારી ડિગ્રી ના ખતમ થાય. ઇન્ટર્નશીપ પછી તમે બધા એક ઓથ લો. ઓથ એટલે ખબર છે ને, એક તમને વચન આપો પાછા આવશો, એ પૈસાથી તમે એવા ન થઈ જાઓ, પાછા આવીને તમારી ડિપ્લોમા ખતમ કરવાનો છે. ઓકે, 1.5-2 વર્ષે તો ઘરે આવવાનું મન થશે જ, પૈસા ઘરે આવવાનું મન થશે. એના પછી ડિપ્લોમા ખતમ કરો,
ડિપ્લોમા ખતમ કરશો તો તમારો આ જ ફાર્મર ને કમ્પલસરી તમને 2.5 થી 3 લાખ ની પર મંથ સેલરી આપવી પડશે. એ તમને તમે ગયા એટલે તમને ખ્યાલ છે ને? હે ને? અને ન્યુઝીલેન્ડ જશો, તમને એવું છે કે હું મોટી કન્ટ્રીમાં જઉં, ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા, તો બી ડિપ્લોમા વગર તમે નહીં જઈ શકો. ફરી વાર ઇન્ટર્નશીપમાં આજ 1.5 લાખે જ જઈ શકશો. એની કરતા તમારી ડિગ્રી ખતમ કરવી. અને એઝ અ કન્સલ્ટન્ટ વિશ્વા ગાઈડન્સ અમે બી રિસ્પોન્સિબલ છોકરાના ફ્યુચર માટે, કરિયર માટે છે. યુનિવર્સિટી સાથે અમે બંધાયેલા છે કે અમારી અમે છોકરાઓને એમની ડિગ્રી ખતમ કરાવીશું. મેં તમને પર્સનલમાં બી કીધું હતું ને, બોલો. અરે એકલા હું જ બોલું છું, તમે બી કઈક બોલો. ફોન પર તો બહુ વાતો કરો છો, જાગી જાવ. ચલ હવે તમે તમારી ટાઈમલાઈન, કેટલા ટાઈમલાઈન એટલે ખ્યાલ આવ્યો, તમે અમારી સાથે જોડાયા, એના પછી ક્યારે આઈઆઈટીએસ આપી, કેવી રીતે ગયા, અને સેલરી સ્ટ્રક્ચર, ક્યારે સેલરી તમને મળી, એ બધું અમને જણાવો. દીપન કે જણાય કે પૂછી ગયો. આઈએલ્સ મેડમ મે મર 11મા મહિના એન્ડ માં આલી દી. હા પછી ચાલ થઈ ગયું છે મારે 3 દિવસમાં 11મા ના એન્ડ માં બીજા મંથ માં વિઝા આવ્યા હતા. ₹1,33,000 આવી હતી. અને મારે મેડમ એ રીતનું છે કે પેલા આઈએલ્સ આપી હતી 11મા મહિનામાં અને 12મા મહિનામાં મારે વિઝા આવી ગયા હતા. મારે તો 20 દિવસમાં જ વિઝા આવી ગયા હતા. પછી આપણે વિઝા આવ્યા પછી બુક કરી ટિકિટ ને બધું બીજા મહિનામાં 1 તારીખે. પછી અહીં આવ્યા અને મારે પણ દીપ ગોળે 3 મહિના થયા. પછી એકાઉન્ટ ખોલ્યું, એકાઉન્ટ ઓપન કર્યું અને પછી મારી પહેલી સેલરી 1 લાખ રૂપિયા આવી હતી. 3 મહિનાની 1 લાખ અને 4થા મહિનાની 1,40,000 અને 5મા મહિનાની 1,70,000 આવી હતી. હા, એ તમને ખબર છે ને કે ટીઆરસી જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી તમે બેંક અકાઉન્ટ ને ના કરી શકો. એના પછી સાથે તમારી સેલરી આવે, બરાબર ને? એ શું તમારી સાથે, એટલે 1-1-1 અને પછી 1-30 અને 1-70 એટલે 1.5 લાખ જેટલી હવે કન્ટિન્યુઅસ ત્યાંથી વધવાની છે. 6ઠા મહિને એવું હતું ને કે વધવાની છે? હા, 6 મહિના પછી વધી જાય મેડમ. ઓકે, તો એ કેટલી થશે? પછી આઈ થિંક 1-70 ઉપર જતી રહેશે. એ મેડમ મારા ઓવર ટાઈમ નહીં મળતો ફાર્મ ને નું નહીં, પણ તારે ક્યાં કામ હોય છે પછી એવું દીપ ના થાય કે પછી બધા શીખે બધું તું ના શીખે, એટલે તું ગાડી ફરવા ના રાખતો. મેડમ બીજી વાર લઈને આવ્યો ખાલી, રજા આપી ફાર્મર ને કઈ ના. અચ્છા, તો તમે જમવાનું ને તમારું રહેવાનું કેવી રીતનું હોય છે? જમવાનું મેડમ હાથે બનાવીએ, એક ટાઈમ આપો એ ફાર્મ ઉપર. રહેવામાં 20,000 રૂપિયા આપણા ઇન્ડિયાની કરન્સીમાં ભાડું હોય છે, રેન્ટ. ઓકે, એટલે 20,000 માં તો રહેવું જમવું ખાવું પીવું બધું થઈ જતું હશે ને?
20,000 ભાડું અને આપણું બીજા 20, આમ તો 20,000 ગણો પણ ના 10,000 ગણો તો થઈ જાય, 30,000 માં પતી જાય. અચ્છા, એટેશમ કેમ નહીં બોલતો આજે? એટેશમ ઓકે. આ 6 મહિનામાં, આપ 3 મહિનામાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ મેડમ સારો રહ્યો, અને તમે તમારા જે પ્રિન્સિપલ છે કે શું કહેશો કે અહીંયા મોકલવા જોઈએ સ્ટુડન્ટ ને? એકચ્યુઅલી અમે યુનિવર્સિટી ને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે જેમ ડિપ્લોમા હોલ્ડર્સ આવી રીતે જઈ શકે છે, આજે ડિપ્લોમા હોલ્ડર્સ તમારે 2-2 લાખ કમાઈ શકે છે, તો ડિગ્રી માટે બી જો કરી શકે ને તો એ તમારી ઇન્ડસ્ટ્રી માટે, સ્પેશિયલી વેટરનરી ડોક્ટર્સ જે છે એની ઓલ ઓવર વર્લ્ડમાં બહુ જ ડિમાન્ડ છે, એ તમને હવે ગયા એટલે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો એ ત્યાં હોવું જોઈએ. હવે તમે એવા મહારથી છો કે જે પહેલા આ ઇનિશિયેટિવ કર્યું, ઓકે, એટલે પહેલા તો ક્લેપ તમારી માટે કરવી જોઈએ કે તમે આ શું કહે, અધરવાઇઝ બધાને જવું છે પણ પાયલોટ બને કોણ? તમે પાયલોટ છો આ પ્રોજેક્ટના, એટલે અમે ઈચ્છતા હતા કે બધાને જાણે કે ના બહુ સેફ છે. તમને ફાર્મર્સ લેવા આવ્યા હતા? હા મેડમ, અમને એરપોર્ટ ઉપર લેવા આવી ગયા હતા. હા ને, અને દીપને ને કયા ફાર્મર્સે ખર્ચો ભી આપ્યો હતો? આઈ થિંક 500 કરોડ આપ્યા હતા મેડમ. ઓકે, સો સતીશ નો કેસ કદાચ તમને બધાને નથી ખબર કે સતીશ ના કેસમાં એવું થયું હતું કે દિલ્હી એરપોર્ટ પર થી એનું ફ્લાઇટ હતું દિલ્હી ટુ ડેનમાર્ક, અને એક છોકરાને કોઈ સસ્પિશિયસ, એટલે એવું હતું કે કોઈકે બાતમી આપી હશે કે 18 થી 20 કે 22 વર્ષના કોઈ છોકરો આવી રીતે જઈ રહ્યા છે, એમાં સસ્પિશિયસ કેસમાં સતીશ, જે આપણે સતીશ ગવર્મેન્ટ કોલેજમાંથી છે ને? ના, રિદ્ધિમાંથી, પ્રાઇવેટ કોલેજ માં. હા, રિદ્ધિમાંથી. રિદ્ધિના મેમ બી કદાચ આપણી સાથે જોડાયેલા છે જ, કે જેમને બી ખબર છે. તો ના, એ છોકરાનો વાંક હતો કશું જ નહીં, પણ એઝ પર ગવર્મેન્ટ પોલિસી કોઈને સસ્પિશિયસ કેસમાં, તો એને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યો હતો. તો હું અને સર એ રાતની ફ્લાઇટ કરીને અમે ડેનમાર્ક, મતલબ ત્યાં ગયા દિલ્હી, અને ડેનમાર્ક એમ્બેસીમાં અમે રિક્વેસ્ટ કરીને એને બહાર કાઢ્યો, જેમાં ખાલી બાતમી બીજા કોઈ પર્સનની હતી. તો આવું બી થતું હોય છે, બટ યે સતીશ બહુ જ હિંમત થી કામ લીધું. છોકરો ઢીલો થઈ ગયો હતો પણ એના પછી તો ઓલ ગુડ. એટલે આવા બધા પ્રોબ્લેમ્સ બી અમારે આવે છે, મતલબ સ્ટ્રોંગલી અમારે બધે જ કન્સર્ન ફાર્મર સાથે, એમ્બેસી સાથે, તો બધે અમે તમારી સાથે જોડે છીએ જ. બીજું, તમારે કોઈ પ્રોબ્લેમ આવ્યો અમારા સાઈડ થી? ના ના મેડમ, નહીં આવ્યો પ્રોબ્લેમ કઈ, બધું સારી રીતે થયું. એટલે જેટલા બી પાર્ટિસિપન્ટ્સ છે, ડાયરેક્ટલી તમને એઝ અ પેરેન્ટ્સ કોઈ ક્વેરી હોય, એઝ અ ઇન્સ્ટિટ્યુટ કોઈ ક્વેરી હોય, અને તમને ત્રણે ને, સતીશ તો યુરો કમાવા ગયો છે, તારા એના, તમને ત્રણે એના ઘરે બોલાવીને કમાવા જતો રહ્યો? તમે ભેગા જ રહીએ મેડમ, ક્વેરી હોય તો ડાયરેક્ટલી હેન્ડ રેઝ કરીને પૂછી શકે છે. તો અત્યારે આ પ્લેટફોર્મ એટલે જ છે કે ઇન્સ્ટિટ્યુટ સ્ટુડન્ટ્સ ઓર પેરેન્ટ્સ એકબીજા સાથે મળે, અને અમે ક્યાંય વિશ્વા ગાઈડન્સ કોઈ જગ્યા પર આ છોકરાઓને પૂછો, અમે ક્યાંય હાઈડ નથી રાખતા. ફાર્મર જેના ત્યાં બાળક જવાનું છે કામ કરવા, એનો નંબર છોકરાઓ પાસે પહેલેથી હોય. તમારે, અમે ક્યાંય હાઈડ નહીં રાખીએ, તમને ક્યાંય પણ કોઈ ક્વેરી છે તો તમે ડાયરેક્ટલી પૂછો. અમારી હેલ્પ કરે છે ફાર્મર ને, અમારે ગમે તે થયું હોય ને તો અમને કીધેલું ફાર્મરે કે તમારે કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેવાનું. ઓકે,
કોઈ પેરેન્ટ્સ ને ક્વેરી છે? યસ હેલો, એમ આઈ ઓડિબલ? યસ હેલો, યસ અવાજ સંભળાય છે મેડમ? યસ યસ, ડોક્ટર જતીન બોલું છું, નોબલ પોલિટેકનિક કોલેજ માંથી જૂનાગઢ. એ જાણવું છે કે આજે સ્ટુડન્ટ ગયા છે, એમની જોબ પ્રોફાઇલ શું છે, ત્યાં શું ટાસ્ક આપે છે, એમની પાસેથી થોડું એલોબોરેટ થઈ શકે. પહેલા સર, પહેલા અમે નવા નવા જોઈનિંગ કરી એટલે માટે અમને પહેલા તો ના સિમ્પલ કામ જ આપે, પહેલા કે જેમ છે વોશિંગ છે, પછી અમને બધું શીખવાડે એમની રીતે કે ઇન્જેક્ટ કઈ રીતે કરવાના, કાસ્ટ્રેક્શન શીખવાડે, પછી અમને મેડિસિન છે 3-4 અહીંયાની લોપસિકોન મેલોવિન એ બધી મેડિસિન શીખવાડે એ રીતનું. પછી પહેલા 3 મહિના તો વોશિંગ ને એવું બધું આપે સર. અત્યારે મારે 3 મહિના પતી ગયા એટલે કામ પણ ઓછું થઈ ગયું છે. ઇન શોર્ટ તમે એમ કહો છો કે તમને ટ્રેનિંગ આપે છે ત્યાં? હા, ટ્રેનિંગ સર, ટેકનિકલ ટ્રેનિંગ આપે. અને મારે મારી રીતનું સાચું કહું તો જો આપણી મિસ્ટેક થાય પણ આપણને કઈ કહે નહીં, કેમ કે એમને ખબર છે આ સ્ટુડન્ટ છે એટલે આમની પાસે મિસ્ટેક થાય. અને આમનો બધાનો વ્યવહાર સારો, બહુ સારો. ફાર્મમાં શું છે મેજર સ્પીસીસ, તમે જે ફાર્મમાં કામ કરો ત્યાં શું છે, કેટલ છે, ગાય છે કે બીજું કઈ છે? પીગ. પીગ છે, પીગ પીગરી ફાર્મ છે ને? ઓકે. આખા દિવસનું શેડ્યુલ શું રહે છે કામ કરો? 7 વાગે જવાનું અને 3 વાગ્યા લગી કામ હોય. શું હોય છે શેડ્યુલ, થોડું સવાર થી સાંજ નું શેડ્યુલ શું હોય છે, શું શું મેનેજમેન્ટ માં શું આવે છે? 7 થી 9 સર કરવાનું, 7 થી 9, સવારે 7 થી 9, 9 થી 9:30 બ્રેક. અને શું પેલો ટાસ્ક થોડો કઈ નહીં શોર્ટ માં, પેલો ટાસ્ક શું, જઈને કામ શું કરવા? પછી અમારે જે નાના બચ્ચા હોય ને ફીડ આપવાની, એ ફીડ પતી જાય પછી અમારે એક બીજો એક વેટેનરી છે, એ વેટેનરી કરીને આવ્યો એમ, એક મેડમ છે અમારી, એ બધા જોઈ લે આટો મારે અને પછી એ લખી લે કે આ પીગને આ તકલીફ છે, આને આ તકલીફ છે, તો પછી એને અમારે મેડિસિન આપવા જવાનું એ રીતનું. એ બધું અમારે 12 વાગ્યા સુધીમાં કામ પતાવવાનું બધું, પછી 12 વાગ્યા પછી પાછું એગેન ફીડ આપવાનું, એ બધું ચાલુ. કોઈ કેટલ ફાર્મમાં છે મને તમારી કે તમે પીગરીમાં છો, કેટલ ફાર્મમાં કરું? રાશિદ અલી અને અઝગર અલી 3 છોકરાઓના કેટલમાં જોબ ઓફર આવી ગયા છે, પણ ટીલ લાઈક એ લોકોની એક્ઝામ હતી, એ લોકો આઈઆઈટીએ સબમિટ નથી કર્યા. સો આમાં અહીંથી જે ઓફર થાય છે અને આઈએલટીએસ માં કેટલા બેન્ડ મેળવવા જરૂરી છે? કદાચ વચ્ચે કન્વર્સેશન થયું હશે, મને ખ્યાલ નથી. 4 બેન્ડ. અને એક છોકરાને તો 7. જી મેડમ, એક છોકરાને 3.5 છે, પણ ભી આપણે 4 રાખ, મતલબ 4 એસડી રિક્વાયરમેન્ટ. અને અહીંથી ત્યાં પહોંચવાનું, અહીંયા થોડી બ્રીફ ડિસ્કશન થઈ હતી, એનો કોસ્ટિંગ કેટલો આવે છે અને કેવી રીતના આપણે એને એજન્સી નોટ ધ પ્રોપર પ્લેટફોર્મ ટુ લાઈક ડિસ્કસ હિયર, વી આર ડિસ્કસ ફોર ધ સિસ્ટમ, ફોર ધ ફેસિલિટીઝ. છોકરાઓ ત્યાં પહોંચ્યા તો એ કેવી રીતનું હતું એ આપણે અલગથી કરી દઈશું, કારણ કે ત્યાં શું છે. Definitely. અમારા છોકરાઓની ક્વેરી છે આવી, એટલે they can ask you. હાજી હાજી. Okay, thank you. Thank you. Thank you, sir. કોઈ બીજા પેરેન્ટ્સ ને કે કોઈને કોઈ ક્વેરીઝ છે કે કેવી રીતનું છે? અધરવાઇઝ ઓલ આર સેટિસ્ફાઈડ વિથ બચ્ચા. આ લોકોના આન્સર થી તમે પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ મેમ અહીંયા હશે, રશ્મિકા મેમ છે કદાચ. મેડમ,
હેલો હેલો હા આવે છે આવે છે આનંદ અભયના પપ્પા બોલો સુરેન્દ્રનાથ હા અભય પરમાર અભયના પપ્પા નંદકિશોર ભાઈ સુરેન્દ્રનગર વટવાણ બરોડા માતા ગયા મારા મિત્ર તમે કઈ જગ્યા ભણતા હતા હું રાજપુર નવા ક્યાં રાજપુર નવા હિંમતનગર હિંમતનગર બરોબર મારો છોકરો તૈયારી કરે હે મેડમ દ્વારા મેડમ હસ્તકત છે પરીક્ષા દેવડાવવાની હે તમે કીમાં કાવમાં કે પીગમાં છો પીગમાં છી સર બરોબર કાવમાં કોઈ નથી ના કાવમાં અમારે ચેન્જ લેવાનું છે હવે જેમ પેશન્ટ પેશન્ટ હોય ને કામ હોય હોય પેશન્ટ આર ધ સેમ તને ત્યાં આગળ જે એઝ અ ડોક્ટર તને જ્યાં કરવાનું છે એ કાવમાં ભી કરવાનું છે પીકમાં ભી કરવાનું છે હેલો સંભળાય છે મેં શું કીધું સંભળાયું તમને બીંગ અ ડોક્ટર તમારી ડ્યુટી છે કે એનિમલ્સ ને બચાવો એ કાવ હોય કે પીગ હોય એને કેવી રીતે એ કરવાનું હા જ્યારે મારા જે સ્ટુડન્ટ આર ફ્રોમ મુસ્લિમ બેકગ્રાઉન્ડ એમની એક રિક્વેસ્ટ હોય છે કે મેમ અમે પીગમાં નહીં એ એમનું રિલીજિયસ બિલીફ છે તો એમાં આપણે એ નહીં કરી શકીએ પણ એઝ અ ડોક્ટર તો હું એમને બી કહીશ કે કાવ હોય કે પીગ હોય તમે એને અલગ નહીં કરો પહેલેથી અમને રિક્વેસ્ટ કરો કે મને કાવમાં જવું છે અધર વસ્તુ છે પણ એ તો તમને લાગે અને કેવા ગોરા ગોરા સરસ હોય છે બિચારી પીગ બી અને અમારે મેડમ ઇન્ટર્નશિપ પતે પછી જવાનું હતું એમ નહીં હા ઇન્ટર્નશિપ તો પતાવી જ પડશે તારે ત્યાં એટલે સારી હોય છે ખરાબ હોય છે મને કહે તું સારું 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 હોય છે હા બોલો તમે બીજું કોઈ કામ કરવાનું હોય લોકોને અહિયાં સર સિમ્પલ રીત નું મેડિસિન નું બરોબર એ જ કામ કરવાનું અને પેલા જયારે ન્યુ સ્ટુડન્ટ હોય એટલે થોડું ઘણું વોશિંગ કરાય પણ વોશિંગ માં વાંધો નહીં થોડોક ટાઈમ કરાય પછી બધું પૂરું બરોબર બરોબર સરસ મેડમ અમારે 1.5 વર્ષ ઇન્ટર્નશિપ હતી પછી અમારે અહીંયા રહેવું હોય તો રહી શકીએ કોનો ક્વેશ્ચન છે આપો બોલો છો મેડમ હા હા 1.5 વર્ષ બેટા તું ઇન્ટર્નશિપ પતાવે તું રહી શકું હોય તો રહી શકે પણ અમે તમને ફરી વાર કહીએ છે તમે પાછા આવો તમારી જે પણ ડિપ્લોમા ડિગ્રી જે બી બાકી છે એને કમ્પ્લીટ કરો એ તમે 1.5 વર્ષે તો ઘરે ઈચ્છો ને કે પાછા આવીશું એટલે કમ્પ્લીટ કરીને જ્યારે તમે તમારી મતલબ ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ ફ્રોમ ડેનમાર્ક ત્યાંથી તમે જશો એટલે ઓનલાઈન એક ક્લાસીસ કરવાના હોય છે એની ડિગ્રી ડિપ્લોમાની ડિગ્રી આપે છે અને પ્લસ તમે ડિપ્લોમા હોલ્ડર ઇન્ડિયાથી છો એ ત્રણેય કોમ્બિનેશનમાં જે અત્યારે કમાવો છો કમ્પલસરી ડેનમાર્ક ગવર્મેન્ટ ઓર અધર ગવર્મેન્ટ લાઈક જેની ડિમાન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા તમારી ડિમાન્ડ બહુ જ છે એ લોકોએ તમને 2.5-3 લાખથી વધારે સેલરી આપવી જ પડે
ઓકે, તો હું ફરીવાર કહીશ કે તમે ત્યાં ને ત્યાં રહી શકો, પણ એકવાર તમારો જે ભણતર છે જે છોડીને ઇન્ટર્નશીપ કરવા ત્યાં ગયા છો એ પતાવી દેવાનું. હવે ફોર એન એક્ઝામ્પલ સતીશ છે તો એ ખાલી ઇન્ટર્નશીપ માટે જ છે, તો ઇન્ટર્નશીપ નું સર્ટિફિકેટ ત્યાંથી લઈને એની એ ડ્યુટી છે કે એની કોલેજમાં સબમિટ કરે અને પછી જે ડિગ્રી એને મળશે, અધરવાઇઝ એ ડિગ્રી મળવાની નથી. તો એ છોડવાનું શું કરવા, તમે નહીં તો તમે બારમું ધોરણ કેવું ગણાશો? મેડમ અવાજ નથી આવતો. મેડમ મ્યુટ છે. અવાજ નથી આવતો. તમે ત્યાં પાછા જાઓ, તમારા ડિગ્રી ને ઓન કરો. સંભળાયું તમને બધાને? તમે નતો અવાજ આવતો મેડમ. અવાજ જ નતો આવતો. તમારી કોલેજ ને રિસ્પોન્સિબલ છે, અમે છોકરાઓ સાથે બી રિસ્પોન્સિબલ છે. તમે ત્યાંથી શું કહેવાય, ઇન્ટર્નશીપ કરીને તમારે પાછા આવીને તમારી ડિગ્રી ને મેળવવાની છે, જેના કારણે ભવિષ્યમાં જ્યારે બી જશો, તમે ડેનમાર્ક જશો, એજ ફાર્મર પાસે જશો, તો જો તમે ડિગ્રી હોલ્ડર નહીં હોય તો તમને એજ પગાર આપશે, પણ જો તમે ડિગ્રી હોલ્ડર છો તો તમારે કમ્પલસરી એ ફાર્મરે તમને 2.5-3 લાખ થી જ તમારી સેલરી સ્ટાર્ટ થશે, એ ડેનમાર્ક હોય, ન્યુઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા હોય. અને બીજી વસ્તુ કે તમે ત્યાં જઈ રહ્યા છો તો તમારો નોલેજ નું, તમારા જ્ઞાન નું, તમારી કોલેજ અને યુનિવર્સિટી નો ફાયદો થાય. આઈને તમારે બીજાને મોટિવેટ કરીને તમારું જે વેટરનરી ડોક્ટર્સ છે એ એટલા વર્લ્ડમાં ડિમાન્ડ છે કે